સુરતમાં વિધર્મી યુવકે કિશોરીને હોટલમાં બોલાવી બળજબરી કરી થોડા કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ હોટલ આવ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા G9 શોપિંગ સેન્ટર ખાતે એક કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી. આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોએ જાહેરમાં તે કિશોરીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે મને એક વિધર્મી છોકરાએ ઓયો હોટલ ખાતે લાવી માર માર્યો હતો. જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન લઈ જતાં ઘટસ્ફોટ થયો કે આ કિશોરી એક વિધર્મી યુવક સાથે ઓયોમાં આવી હતી. તે વિધર્મી યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો. જ્યારે તે કિશોરીએ તાબે થવાનો ઇન્કાર કર્યો તો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી કર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા નીચે આવી હતી. કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડિંડોલી પોલીસ સ્ટેશન જઈને કર્યો તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓએ વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો. એસપી જેટી સોનેરાએ જણાવ્યું કે કિશોરી તેના પિતાને જાણ કર્યા બાદ તમામ હકીકતો પોલીસે જાણીને ફરિયાદ દાખલ કરી હતી. જાણવા મળ્યું હતું કે તૌફિક પટેલ નામનો જે યુવક છે તેની સાથે સોશિયલ મીડિયા માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે તેના ઘરે લઈ ગયો હતો. તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ફરિયાદ કિશોરીએ કરી હતી. કિશોરીને હોટલ ઉપર બોલાવી હતી, ત્યાં ધક્કા મુક્કી થતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. આરોપીએ વિરોધી દુષ્કર્મ, અપહરણ અને પોક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હા, તમને ફરિયાદી જે ભાઈ છે એમના દીકરી જે કોઈ છોકરા જોડે કંઈક ફોનથી કોન્ટેક્ટ થયેલો તેની દ્વારા તે કંઈક પ્રેમ સંબંધમાં આવેલા અને આરોપીએ આ છોકરીને બગાડી અને પોતાના ઘેર લાવી અને છોકરીની મરજી વિરુદ્ધ એને લગ્નની લાલચ આપી અને તેની સાથે શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ છોકરીને આ વસ્તુ બધી સહન ન થતા તેના ઘેર જ ગતી રહેલી, પણ ફરીથી મિલાય અને ફોન કરીને મળવા બોલાવેલી. બંને જણા કોઈ એને કોઈ હોટલમાં બોલાવેલી, ત્યાં ગાડી પછી ફરીથી આ કામ કરવાનું કહેતા એણે ના પાડેલી અને એના પિતાને ફોન કરી અને બોલાવેલા. અને એ દરમિયાન એને કંઈક છોકરાએ બાર દીકરી જોડે મારામારી પણ કરેલી. એ સંબંધે તાત્કાલિક એના પિતાની ફરિયાદની ગુનો દાખલ કરે છે અને આરોપીને અટક કરે છે.